સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ આદમભાઈ હુસેનભાઈનો ભંગારનો ડેલો આવેલો છે. ભંગારના ડેલામાં લોખંડ, પ્લાસ્ટિકના પાઇપ તથા અન્ય ભંગારની વસ્તુઓ હતી. ભંગારની આ દુકાનની બાજુમાં કચરો સળગાવતા હતા, જેના કારણે આ દુકાનમાં ભીષણ આગ લાગી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ભંગારના ડેલામાં આગ ભભૂકી ઉઠી હતી. ભંગારના ડેલાની આજુબાજુમાં દેવી પૂજકના ઘર આવેલા છે, જ્યાં તેઓ કચરો સળગાવતા હતા, જેના કારણે આગ વધી જતા અચાનક ભંગારના ડેલામાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આખો ભંગારનો ડેલો બળીને ખાક થઈ ગયો છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો છે, જો કે કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતુ ભંગારના ડેલાનું લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું છે. ભંગારના ડેલાના માલિકે જણાવ્યું હતું કે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ સમગ્ર આગ બાજુમાં રહેતા દેવી પૂજક પોતાના ઘર પાસે કચરો સળગાવતા હતા, તેના કારણે મારા ડેલામાં આગ લાગી છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અને એનું બધું પ્લાસ્ટિક એવા પડ્યું હતું, અને પણ જે આદમભાઈ હુસેનભાઈનો ડેલો હતો એનું નુકસાન વધારે થયેલું છે, અને વાઘરીના જગવા મુજબ થયેલું છે. આ બધું અમારું આદમભાઈ હુસેનભાઈનું નુકસાન બહુ વધારે થયેલું છે. ડેલ પાછળ થયું હોય છે, લાખ રૂપિયાનું થયું હોય છે આ છે, અને ડેલાને નુકસાન વધારે થયું હોય. ડેલો તૂટી ગયેલો હોય અને ડેલાની દિવાલોને બધાને તરણું પડી ગયેલી છે. ભારે નુકસાન છે અમારે. પોલીસ સ્ટેશન પાસેના જે ભંગારના ડેલા આવેલા, તે ડેલામાં પોણાઠે આગ લાગેલ. આગ લાગેલ તે આગના અમને કોલ આવતા, તે આગને અમે સમયસર બુઝાવીને આગ કાબુમાં કરેલ છે. તે એટલે કોઈ જાનહાનિ કોઈ પ્રકારની છે નહીં. કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.